સુરતમાં શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા સુરતની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવશે. સમગ્ર વર્ષ દરમિયાન શૈક્ષણિક અને આરોગ્ય સેવાને લગતા 100થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. યોગ આયુર્વેદ અંગે લોકજાગૃતિ, રક્તદાન કેમ્પ, ઔષધિ બાગ નિર્માણ, વ્યસન મુક્તિ સહિતના લોક ઉપયોગી કાર્યક્રમોની ઉજવણી શતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત કરવામાં આવશે. આ અંગે આજે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી. સુરતમાં શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા સુરતની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થયા છે, જેના અનુસંધાને શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ અંગે આજે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના હોલમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાપી બ્રહ્મચર્યાશ્રમ સભાના પ્રમુખ બંકિમભાઈ આર ઠાકરે માહિતી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે સંત સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતી દ્વારા તારીખ 7 મે 1924 રોજ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં સમાજની સેવા કરવા શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભાની સ્થાપના કરી હતી. આ સભાના 100 વર્ષ પૂર્ણ થયા છે, જેથી શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવે છે. બંકિમભાઈ આર ઠાકરે વધુમાં કહ્યું કે તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા હેઠળ હાલમાં શાળા કોલેજોના 14 વિભાગો ચલાવવામાં આવે છે, જેમાં ઉજવણી માટે કુલ 6 વિભાગમાં વહેંચણી કરવામાં આવી છે. સભા દ્વારા રેલવે સ્ટેશન પર આવેલ આયુર્વેદિક કોલેજ ખાતે પંચકર્મ ફિઝિયોથેરાપી સેન્ટરના માધ્યમથી સેવા કરવામાં આવે છે. તેમજ વરાછા રોડ કાપોદ્રા ખાતે શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલમાં બાલભવન, પ્રાથમિક અભ્યાસ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજ વિભાગમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ, BBA, BCA, MSc, IT અને એન્જિનિયરિંગ વિભાગના ડિગ્રી અને ડિપ્લોમાના વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આ એક જ કેમ્પસમાં 14,000 કરતા વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે આ 14 વિભાગોમાં અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવશે. શતાબ્દી મહોત્સવ નિમિત્તે એક આખા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે, જેવા કે હોસ્પિટલોમાં આરોગ્યલક્ષી ઉકાળાનું વિતરણ, આયુર્વેદનું યોગદાન, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રક્તદાન કેમ્પ, અંગદાન વિશે જાગૃતિ, વૃક્ષારોપણ વિશે માહિતી, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા સહિત અલગ અલગ રમતો, ઔષધિ પ્રદર્શન, સ્વામીજીના જીવન પર પ્રદર્શન અને વ્યસન મુક્તિ કાર્યક્રમ, ભજન સંધ્યા, સ્વામીજીના જીવન ચરિત્ર પર રેલી અને વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાત સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની ઉજવણી અલગ અલગ વિભાગોમાં કરવામાં આવશે. પરમ પૂજ્ય સ્વામી આત્માનંદ સરસ્વતી જીએ આ સંસ્થાની સ્થાપના કર્યાને 100 વર્ષ સંપૂર્ણ થયા છે અને એ નિમિત્તે તાપી બ્રહ્મચારી આશ્રમ સભા ટ્રસ્ટ અને અમારા બધા ટ્રસ્ટીઓ સંયુક્ત રીતે ઉપક્રમે આખું વર્ષ ઉજવવાનું અમે નક્કી કર્યું છે. અને જે રીતે પણ અમારો મુખ્ય ઉદ્દેશ સેવાલક્ષી છે, સમાજ અને સમાજમાં આરોગ્ય અને શિક્ષણનો હેતુ અમારો મેઇન છે અને એને કાર્યરત કરવા માટે અમે બધા પરિશ્રમ કરી રહ્યા છીએ અને એને અનુલક્ષીને અમે વિવિધ 100 કાર્યક્રમો વર્ષ દરમિયાન કરવાના છીએ અને સંપૂર્ણ રીતે કરવા માટે અમે આખી ટીમ બનાવી છે. એના કન્વીનર, સહ કન્વીનર અને આખી કમિટી એ કાર્ય કરશે અને એને ખુલ્લે અર્થે અમે સત્તા આપી દીધી છે કે આપણે આપણું સમાજમાં નામ આગવું થાય એના માટે પ્રયત્ન કરવાનો. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.